આ તો દોસ્તો આપણે ગઈકાલે વાત કરતા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એની અંદર જે પ્રોનાઉન છે આઈ વી યુ અને ધે, એની અંદર જે છે આપણે સિમ્પલ ફોર્મ ઓફ વર્બ્સ વાપરીએ. પણ હવે જે છે હી શી અને ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર છે, બરાબર? થર્ડ પર્સન એટલે બે જણા વાત કરતા હોય ને કોઈ ત્રીજાની વાત કરતા હોય તો એ થર્ડ પર્સન થયું. સિંગ્યુલર એટલે એક વચન, બરાબર? જો કોઈ છોકરો હોય તો હી, છોકરી હોય તો શી, અને કોઈ વસ્તુ કે પ્રાણી હોય તો ઇટ. હવે આપણી જોડે જે પેલું વર્બનું લિસ્ટ છે, બરાબર, જુદા જુદા વર્બ છે, વોક, ટોક, આતે, એ દરેક વર્બ જ્યારે તમે હી કે શી જોડે લો છો ત્યારે એ વર્બનું પ્લુરલ ફોર્મ લેવા. પ્લુરલ ફોર્મના જે પેલા નિયમો છે, બરાબર, એ જે નિયમો છે અહીંયા એપ્લાય થશે. હવે જેમ કે કોઈ વર્બ છે વોક, બરાબર, તો હું કોઈકનું નામ લઈશ, જેમ કે રમેશ, રમેશ વોક્સ એવરી ડે. પછી છે વર્બ ટીચ, તો મહેશ ટીચીસ મેથ્સ, રાજેશ ડ્રાઇવ્સ અ કાર. હવે ક્રાય, સી આર વાય, ક્રાય. હવે એમાં લાસ્ટ લેટર છે વાય અને વાયની આગળ છે આર, બરાબર? એટલે આપણે જ્યારે પ્લુરલ કરવા જઈએ ત્યારે વાય કાઢીને આઈઈએસ થઈ જશે. એટલે થર્ડ પર્સન જો વાપરીએ, જેમ કે અ બેબી, બરાબર, એક બાળક, અ બેબી ક્રાઈઝ લાઉડલી. પછી જે સર્વ, સર્વ એટલે પીરસવું, બરાબર, તો રિયા સર્વ્સ ફૂડ. પછી છે વર્બ ફ્રાય, બરાબર, તો અહીંયા બી ફ્રાયનું છેલ્લે વાય છે એટલે વાય નીકાળીને આઈઈએસ, તો ટીના ફ્રાઈઝ પોટેટોસ. તો આ રીતે જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સનમાં જે બી વર્બ લો એનું પ્લુરલ ફોર્મ કરી કાઢવા. તો તમારી પાસે વર્બનું લિસ્ટ છે, તો એ વર્બના લિસ્ટમાં જે જે વર્બ આપ્યા છે એના જ્યારે બી થર્ડ પર્સનમાં વાપરો ત્યારે એને પ્લુરલ કરી અને સેન્ટેન્સ બનાવવાની પ્રેક્ટિસ કરવાની.